નિશ્ચિત ભાડા ને અંતર ના પ્રમાણ માં સંયુક્ત એટલે ભેગું લેવાય, બરોબર, સંયુક્ત રીતે એટલે ભેગું લેવાય. 10 કિલોમીટર અંતર માટે 105, 10 કિલોમીટર અંતર કાપી એટલે 105, પણ પાછું નિશ્ચિત તો હશે, એક્સ્ટ્રા પાછું 10 કાપવાનું. અને 15 કિલોમીટર અંતર કાપીએ 13 રૂપિયા 195 ની ચૂકવણી કરવી પડે, તો નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટરે કેટલા કિંમત ચૂકવવી પડે પેલા એને જાણીએ. ધારો કે નિશ્ચિત ભાડું બરાબર રૂપિયા એક્સ, આ બાંધેલું ભાડું નિશ્ચિત એટલે, અને કિલોમીટર દીઠ, કિલોમીટર દીઠ ભાડું બરાબર રૂપિયા વાય, એટલે કે 1 કિલોમીટર ના વાય એ આપણે આના પ્રમાણે કરવાનું. 10 કિલોમીટર ના કેટલા, 10 હોય, પણ ભેગું કરવાનું. ચાલો બહુ સિમ્પલ છે, હવે લખીએ અહીંયા આગળ 10 કિમી ના અંતરે ચૂકવવી પડતી રકમ રૂપિયા કેટલી છે, 105. મિત્રો ખ્યાલ આવ્યો, 10 કિમી ના અંતરે ભેગું લેવાનું, ટોટલ 105 આપવાના. સંયુક્ત તો આપણી પાસે છે તે પહેલે, બરાબર, નિશ્ચિત ભાડ ex અને 1 કિલોમીટર ના વાય તો 10 ના કેટલા, 10 વાય, સોરી ફરી વાર લખીએ, x વત્તા 10 વાય બરાબર 105. લ્યો મિત્રો પહેલું સમીકરણ હાજર. ત્યાર પછી બીજું, કેટલા કિલોમીટર ની વાત કરી, 15 કિલોમીટર, 15 કિમી ના અંતરે પડતી રકમ કેટલી રકમ ચૂકવીએ, રૂપિયા 155. 1 કિલોમીટર ના વાય જો 15 ના એટલા 15 વાય, એક્સ વત્તા 15 વાય બરાબર 155. સમીકરણ નંબર બે, આપણી માટે મિત્રો બે સમીકરણ બનાવવા ખૂબ જ અગત્યના છે. નિશ્ચિત તો તમારા ટોટલમાં આવશે, એ તો બાંધેલું છે, તે પાછું એક્સ્ટ્રા 10 કિલોમીટર ઉપર થી આવી. હવે અને આપણે આદેશ જે ઉકેલશું પેલા કરતા બનાવીએ. સમીકરણ એક માંથી બનાવેલા સમીકરણ એક પરથી એક્સ ને બનાવે એટલું છે, એટલે 105 - 10y આ સમીકરણ બન્યું ત્રીજું. સમીકરણ આપણું લખવા લખું, સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો તેથી x દેખાય ને મિત્રો 105 ઓછા કેટલા લખવાના, 10y, અહીંયા મૂકી દીધું, વત્તા 15y બરાબર 155. ચાલો 10 માંથી 15 માંથી 10 છે કેટલા વધે, 5. આમ ના એમ 155 પ્લસ 105 ઓની સાઈડ જાય એટલે માઇનસ, અહીં મોટા પદની નિશાન એટલે પ્લસ. ચાલો 155 માંથી 105 બાદ કરવાનું, 50 વધે, બરાબર છે ને. ચાલો હવે y ને કરતા બનાવીએ તો 50 ના છેદ માં કેટલા જાય, 5, 10 50 50, y બરાબર કેટલા મળ્યા, 10 કિલોમીટર મળી ગયા, કિલોમીટર નું ભાડું મળી ગયું, નિશ્ચિત કેટલું છે, y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તેથી
x बराबर 105 माइनस 10 ने y ने जगह 10 10 दान 100 105 में से 100 बात करो એટલે 5 વધે તો આપણે મિત્રો અહીં x ની કિંમત એ મળી 5 તો આપણે બે કિંમત મળી છે નિશ્ચિત ભાડું બાંધેલું ભાડું તેથી નિશ્ચિત ભાડું બરાબર રૂપિયા 5 રૂપિયા હશે અને કિલોમીટર દીઠ ના કેટલા હશે किमी दीट बाड़ू बराबर रुपिया कितना मेरा मित्रों 10 नाइस दिनों का आपू तू हो यार भाई 25 किलोमीटर अंदर का पे तो मेरे को बाड़ू चुका हूँ पड़े नहीं लगता 25 किलोमीटर माटे चुका हूँ पड़तो बाड़ू અને અહીં આગળ 9 કૌંસમાં y 2
11 એક 11 ને 11 2 22 9 એક 9 y ને 9 2 18 જઈ ગયો આનો આની એ ગુણાકાર આનો આની એ આનો આની એ આનો આની એ આનો આની એ હવે પ્લસ છે આ છે એટલે તો માંથી 22 એ કેટલા વધે 4 11 x ઓછા 9 y બરાબર 22 4 18 22 માંથી 18 ભાગ કરો એટલે 4 વધે પણ મોટા ભાગની નિશાની માઈનસ આ પહેલું સમીકરણ મિત્રો હાજર હવે બીજું બનાવીએ અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરવાની વાત કરી બહુ જ ઈઝી છે ઓકે બાપુ બરાબર અપૂર્ણાંક अंश अने छेद मां त्रण उमेरता उमेर दिए मित्र अंश ने छेद मां त्रण वत्ता त्रण शु बने पाँच ना छेद मां छ बने पहले की ना कुल लियो तो बने बराबर अब बने एम पाँच ना छेद मां હવે મિત્રો આની જેમ ભાગાકારમાંથી ગુણાકારમાં ભાગાકારમાંથી ગુણાકાર 6 કૌંસમાં x 3 5 કૌંસમાં y 3 6 એકા 6 6 તેરીને 18 5 એકા 5 y 5 તેરીને 15 આ બાજુ લાવીએ 6x ઓછા 5 y થઈ ગયા 15 ઓછા 18 મિત્રો 15 માંથી 18 જાય તો 18 માંથી 15 જાય તો 3 વધે 6 ઓછા 5 y બરાબર ઓછા 3 આ સમીકરણ હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 2 પરથી કર્તા રજૂ કરીએ તો પહેલા 6x ને કર્તા બનાવો તો અહીંયા ઓછા 3 વત્તા 5 y થાય હવે x ને કરતા બનાવો તો -3 - 5y ના છેદમાં કેટલા થાય 6 આ ત્રીજું બી આમાંથી કે આમાંથી બનાવો મને આમાંથી સેલું લઈ લેજો ને આમાંથી બને ચાલો હવે 3 માંથી બનાવ્યો ને 3 ની કિંમત સમીકરણ 3 ની કિંમત પહેલામાં મૂકતા સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 આવી અહીંયા જ્યાં એક દેખાય ને મૂકી દો -3 - 5y/6 અને -9y - 9y બરાબર માઈનસ છેદ ઉડે ઉડાડો ને ત્રણે એટલે લસા લે તો 11 કેરી -33 થઈ ગયા વત્તા 11 5 55y થઈ ગયા -9 6 54y થઈ ગયા છનો આની એટલે લસા લઈ આની એટલે ગુણ્યા પછી ઓલી બાજુ લઈ જવાનું ઓછા 4 ગુણ્યા છે ગુણાકારમાં ભાગાકારમાં ગુણાકારમાં જતો હાલો 55 માં y માંથી 54 y જાય અહીં -33 તો જેમ છે 55 માંથી 54 જાય એટલે પ્લસ y વધે 6 4 ને 24 પણ કેવા y ને મિત્રો કરતા બનાવીએ -24 માંથી 33 પ્લસ થઈ જાય 33 માંથી 24 એટલે કેટલા વધે 36 ને 33 એટલે 9 વધે મોટા પદની નિશાન પ્લસ જો y ની કિંમત મિત્રો કેટલી આવી 9 આ y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા x મળે તો તેથી x બરાબર -3 - 5 કૌંસમાં 9 -3 - 9 = 45 45 માંથી 3 જાય એટલે 42 મોટા પદની નિશાની 7 6 42 એટલે જવાબ આવ્યો તેથી મૂળ અપૂર્ણાંક અંશ શું મેળવ તો x કેટલા મેળા 7 ને છે 9 7 ના છેદમાં 9
बराबर y वर्ष
જો મિત્રો અહીંયા આગળ પહેલા શબ્દ આવે તો બાદ કરવું, પછી શબ્દ આવે તો ઉમેરવું, અને પછી છે 5 વર્ષ પછી જેકબ ની ઉંમર એના પુત્ર ની ઉંમર કરતા 3 ગણી છે. પહેલા તો એ 5 વર્ષ પછી ની ઉંમર તો લખીએ, જેકબ ની x 5 થાય પછી એ એટલે જો ઉમેર્યું, પહેલા હોય તો બાદ કરે, જેકબ ની ઉંમર x ધારેલી. હવે એવી જ રીતે 5 વર્ષ પછી તેના પુત્ર ની ઉંમર બરાબર y 5 શું થાય તેમાં, તો ક્યાંય લખવાનું 5 વર્ષ પછી જેકબ ની ઉંમર તેના પુત્ર ની ઉંમર કરતા કેટલા ગણી થશે, 3 ગણી. લખી નાખ્યા બાદ જો બે ની 5 વર્ષ ની ઉંમર લખી નાખી, બે વચ્ચે સરખામણી થી કરતા રહ્યો શબ્દ આવે એટલે, હવે 5 વર્ષ પછી જેકબ ની ઉંમર એના પુત્ર ની ઉંમર કરતા, જેના કરતા હોય 3 ગુણી નાખવાનો, પુત્ર ની ઉંમર કરતા 3 ગુણી નાખવા, સમીકરણ પેલું બે. હવે બીજું, હવે બે 5 વર્ષ પછી લખીએ, પહેલા 5 વર્ષ પહેલા જેકબ ની ઉંમર બરાબર x માઇનસ 1.5 વર્ષ, હવે એના પુત્ર ની ઉંમર 5 વર્ષ પહેલા તેના પુત્ર ની ઉંમર બરાબર શું આવશે, 5 વર્ષ પહેલા એના પુત્ર ની ઉંમર y માઇનસ 5 શું થતું તેની વચ્ચે, તો કે 7 ગણી હતી, કોની પુત્ર ની ઉંમર હતી, કોની જેકબ ની, તે પિતા. 5 વર્ષ પહેલા જેકબ ની ઉંમર તેના પુત્ર ની ઉંમર કરતા 7 ગણી હતી, તેથી x ઓછા 5 બરાબર y ઓછા 5 આના કરતા 7 ગણી લે, 7 અહીંયા ગણી દેવા. સમીકરણ 3 -3 -3 થવલી થઈ ગયા એટલે પ્લસ થઈ ગયું. 3 ની કિંમત સમી
किंवा समीकरण बे मा मुकता जहाँ एक्स देखा है दस बत्ता त्राण वाई मुकवा यहाँ दस बत्ता त्राण वाई उच्छा सात वाई बराबर माइनस चलो मित्र त्राण वाई सात वाई में से त्राण वाई से कितना बचे दस उच्छा चार वाई बचे बराबर माइनस त्रिश चलो मित्र माइनस से आना आसे लग दिए माइनस त्रिश आसे लग तो प्लस तेज किया बोला माइनस त्रिश लग जाए तो प्लस तेज त्री में दस चालीस चालीस ना छेद मार चार दस चौक चालीस वाई बराबर कितना मिला दस इतने के ना पुत्र ने उम्र मरे अब ये वो अब वाई की कीमत वाई की कीमत समीकरण एक मार सॉरी त्रण मार मुक्ता तो यहाँ बोल जा समीकरण त्रण से यहाँ एक्स बराबर दस बत्ता त्रण पांच मार वाई ने जी के बिल्कुल मुकाना दस एक्स बराबर दस दस तेरी ने त्रिश त्रिश ने दस चालीस या तो पुत्र ने जी तानी वही उम्र आज थे कि मित्र यहाँ पर ये थी जेकब ने उम्र जेकब ने वर्तमान उम्र लाल ने उम्र वर्तमान उम्र चालीस वर्ष अने तेना पुत्र ने वर्तमान उम्र दस वर्ष ખાસ ધ્યાન રાખવાનું પહેલા કે પછી ભૂલ ન પડે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે તમારો સ્વાધ્યાય 3.3 પણ અહીંયા આગળ પૂરો આપ સૌ શાંતિથી દાખલો બે વાર જોઈ લેવાનો વિડીયોમાં અને પાટી વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર નંબર 6 અહીંયા પૂર્ણ કરીએ બરાબર છે એ પહેલા તમને હોમવર્ક આપી દઉં છું આજનો તમારો હોમવર્ક છે બે પ્રશ્નો હશે આજના લેક્ચર માટે કે ભાઈ 5 વર્ષ પહેલા નોરીની ઉંમર સોનની ઉંમરથી 3 ગણી હતી 10 વર્ષ પછી નોરીની ઉંમર સોનની ઉંમરથી 2 ગણી થશે તો બેની હાલની ઉંમર શોધવાની છે અને પહેલા જે આપણે દાખલો જોઈએ તેની જરૂર છે આ પણ અપૂર્ણાંક વાળો પણ એમ એક શરત એ કે જો અપૂર્ણાંકના અંશમાં એમ અને છેદમાં અલગ અલગ પ્રોસેસ છે એટલે અમે બે સાથે પૂછે અપૂર્ણાંકના અંશ અને છેદમાં બે ઉમેરતા એવું લખ્યું તો આમાં અલગ અલગ છે જો તો તમારે એક ઉમેરવાનો અને નીચેથી એક બાદ કરી એકડો લખવાનો પછી અહીંયા ખાલી છેદમાં જ ઉમેરવાનો અંશ એમ ને x ના x છેદમાં y વત્તા 1 બરાબર 1 ના છેદમાં 2 એ સમીકરણ બનાવીને મૂળ અપૂર્ણાંક શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં જે કાંઈ ચાલે છે તમારી પાટી નોટમાં વ્યવસ્થિત સાત અક્ષર લખી નાખજો બરોબર છે વિડિયો ન સમજાય તો બે વાર જોવાનો એટલે યાદ રહી જશે અને આજનો આ તમારો હોમવર્ક હવે પછીના લેક્ચરમાં આપણે નવી રીત લોકરી વિશે ભણીશું તો આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ આપ સૌ બોર્ડ પર લખેલી રકમ તમારી નોટબુકમાં રફ બુકમાં લખી અને સોલ્વ કરો